चलो विद्यार्थी मित्रों, धोरण 3 विषय अंग्रेजी एमां आपणे स्वाध्याय पोथीमां पेज नंबर 28 એટલે 28 તો એમાં લેશન 18 છે. તો તમને એનું લેશન 18 માં શું કીધું, વોટ અને ઈ ધેટ થી બનતા પ્રશ્નો ઉત્તર શું કીધું છે, વોટ અને ઈ ધેટ. વોટ એટલે શું, ઈ ધેટ ધેટ એટલે ફેલ પેલું છે, ઈ એટલે છે, વોટ એટલે શું, એટલે કે છે વોટ અને ઈ ધેટ થી બનતા પ્રશ્નો ઉત્તર. તો તમને સદ્યપોથીમાં ચિત્ર દોરેલા છે, મેં અહીંયા એના નામ લખેલા છે. અમરેલા એટલે છત્રી, છત્રી દોરેલી છે એને અમરેલા કહેવાય. અંગ્રેજીમાં અમરેલા એટલે છત્રી, એનું સ્પેલિંગ તમને આવડવું જોઈએ. અમરેલાનું સ્પેલિંગ UMBREELLA. જો તમને એ અમરેલાનું સ્પેલિંગ આવડશે તો તમને વાક્ય સાચું પડશે. એટલે સ્પેલિંગ તમારે પાકા કરી દેવાના, છત્રી એટલે અમરેલા UMBREELLA, અમરેલા એટલે છત્રી. બીજું છે લોક, લોક એટલે તાળું, લોક એ તાળાને તાળું અર્થ છે, એનો ઉચ્ચાર છે લોક, LOCK, લોક એટલે તાળું. પેન્સિલ, પેન્સિલ PENCIL, પેન્સિલ એટલે પેન્સિલ છે. ચમચીને સ્પૂન કહેવાય, સ્પૂન એટલે ચમચી, સ્પૂનનો સ્પેલિંગ SPOON, સ્પૂન એટલે ચમચી. કપ, કપ છે આપણે ચા પીવાનો કપ છે એને CUP કપ કહેવાય, પણ એનો પ્રશ્ન ગ્લાસ એટલે નો નોમાં પીવાનો છે. ગ્લાસ એટલે પ્યાલો CLASS, ગ્લાસ એટલે પ્યાલો, અને કપ CUP કપ એટલે કપ. પછી ટેબલ TABLE, ટેબલ, અને અહીંયા ચેર એટલે ખુરશી CHAIR, ચેર એટલે ખુરશી, અને ટેબલ TABLE, ટેબલ એટલે મેજ, ટેબલ એટલે ટેબલ. તો ચાલો આપણે પ્રશ્નના જવાબ બનાવતા હું તમને શીખવાડીશ. વોટ અને ઈ ધેટથી બનતા પ્રશ્નો ઉત્તર. તો શું કીધું છે, અહીંયા છત્રી તમને દોરેલી છે. વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, હંમેશા પ્રાણી પશુ પક્ષી, અને પહેલા મેં તમને સમજાવ્યું હતું કે પ્રાણી પશુ પક્ષી માટે ઈટ મૂકવાનું, શું કરવાનું, ઈટ. પ્રાણી પશુ પક્ષી નિર્જીવ માટે ઈટ વપરાય, તો નિર્જીવ છત્રી તો નિર્જીવ જ છે કે નથી, ઓલી હલનચલન કરી શકતી વસ્તુ નિર્જીવ છે, નથી સજીવ, એટલે વસ્તુ એટલે પ્રાણી પશુ પક્ષી માટે ઈટ મૂકવાનું. એટલે તમને એમ કીધું વોટ ઇઝ ધીસ, તો ઇટ ઇઝ એન અમરેલા, એન આવે, યુની આગળ AN મૂકવાનું, શું મૂકવાનું છે, AN. તો શું કીધું છે, ઇટ ઇઝ એન અમરેલા, અમરેલાનું સ્પેલિંગ તમને કીધું ઇઝ AN આવશે, કારણ કે યુની આગળ મેં તમને સ્વર અને વ્યંજન બે તમને ઝૂમ મીટિંગમાં પણ સમજાવ્યું હતું, આમાં પણ સમજાવું છું કે AN કોની આગળ આવે, સ્વર પહેલાં જ ABCD મેં તમને કીધી ત્યારે મેં કીધું હતું કે સ્વર કેટલા છે, વ્યંજન કેટલા છે, સ્વર 5 છે AEIOU, તો U છે તો એની આગળ AN આવે, શું આવે, AN, બાકી બધા વ્યંજન છે એની આગળ ફક્ત એ આવે, શું આવે, એ. તો U વ્યંજન સ્વર છે, U સ્વર છે એટલે AN, UMBREELLA, અમરેલા, ઇટ ઇઝ એન અમરેલા. તો આ તમારો એનો જવાબ કીધો, પ્રશ્ન છે એનો જવાબ બનાવ્યો છે કે વોટ ઇઝ ધીસ, તો અહીંયા તમને છત્રી દોરેલી હશે, તો કે છે ઇટ ઇઝ એન અમરેલા. ચલો બીજું વાક્ય છે કે લોક, લોક દોરેલો છે તાળું, લોકનો સ્પેલિંગ LOCK, લોક, તો કે વોટ ઇઝ ધેટ, તો એમાંય પણ લોક નિર્જીવ છે, વસ્તુનું નામ છે, એટલે કે ઇટ ઇઝ એ લોક, ઇટ ઇઝ અ લોક.
તો શું લખવાનું અહીંયા ઈ ઈ અ લ એલ ઓ સી કે લ આવડું બાળકો પછી શું કીધું છે કે પેન્સિલ તો જો અહીંયા વર્ડ હતું એટલે આપણે આ રીતે બનાવ્યું અહીં તમને યસ અથવા નોમાં પ્રશ્ન પૂછ્યો છે કે ઈ ધીસ એ પેન્સિલ તો અહીંયા પેન્સિલ દોરેલી હોય તો યસ ઈટ ઇઝ શું લખવાનું વોટ થી પ્રશ્ન પૂછે તો ઈટ આવે અને તમને અહીંયા ઈ ધીસ એ પેન્સિલ શું કહે છે યસ અથવા નોમાં પ્રશ્ન પૂછે છે કે અહીંયા તમને ચિત્ર દોરેલું છે કે પેન્સિલનું અથવા મેં પેન્સિલ લખેલી છે તો કે ઈટ ધીસ એ પેન્સિલ તો યસ ઈટ ઈ કારણ કે પેન્સિલ દોરેલી જ છે એટલે શું કહે છે યસ ઈટ ઈ હા તે છે વાય ઈ યસ યસ અલ્પવિરામ યસ ઈટ ઈજ યસ ઈટ ઈજ બરાબર હા તે છે પેન્સિલ દોરેલી હોય તો પેન્સિલ હા તે છે એમ હા તે છે પછી અહીંયા તમને ચમચી દોરેલી છે તો કે ઈ ધેટ એ સ્પૂન સ્પૂન એટલે ચમચી થાય તો એ પણ કે છે ઈ ધેટ એ સ્પૂન તો કે યસ ઈટ ઈઝ કે છે યસ ઈટ ઈઝ આ તે છે કે આ તે છે પછી અહીંયા કપ દોરેલો છે અહીંયા કપ દોરેલો છે તો કે ઈ ધીસ એ ગ્લાસ ગ્લાસ એટલે પ્યાલો અને કપ એટલે આપણે ચાનો પીવાનો કપ છે તો અહીંયા કપ દોરેલો છે ધારો કે મેં તમને અહીંયા કપ દોરેલો દેખાડું છું તો કપ છે અને ગ્લાસ કહેવાય કે અને ગ્લાસ કહેવાય ના તો શું કહે છે ઈ ધીસ એ ગ્લાસ ગ્લાસ તો આવો દોરેલો હોય બે બાળકો ખબર છે તમને શરબત પીવો છો ગ્લાસ આવો છે ને તો કપ છે તો કે છે ઈ ધીસ એ ગ્લાસ તો કે ના આપણે તો ચક તરત જ કહી દી હું તમને એમ કહું કે ઈ ધીસ એ ડસ્ટર તો કે ના આ તો ચોક છે ચોક જ છે તો કે છે ઈ ધીસ એ ગ્લાસ તો કે નો ઈટ ઇઝન શું કે છે નો ઈટ ઇઝન ના તે નથી તો એનો સ્પેલિંગ શું આવશે નો ઈટ ઇઝન આર એસ એન ટી આના જેવો જ છે ના હોય તો યસ ને બદલે નો ઈટ નો ઈટ આર એસ પાછા એન ટી લગાવવાનું શું લખવાનું આ નો ઈટ ઇઝન ના તે નથી આ કપ છે અને તમને એને ગ્લાસ નો સ્પેલિંગ લખ્યો છે તો શું કહે છે ઈટ ધીસ એ ગ્લાસ તો કે હું તમને અહીંયા ચોક હોય ને હું એ કહું કે ઈટ ધીસ એ ડસ્ટર તો તમે કે ના તો કે ના તે નથી તો એનો સ્પેલિંગ શું આવશે નો ઈટ ઇઝન ના તે નથી પછી શું કહે છે અહીંયા ટેબલ છે ટેબલ તો તમે જોયું છે આ ટેબલ છે અથવા બોલો આપણા ઘરે ચાર પાયાનું ટેબલ હોય તો શું કહે છે અહીંયા જો સાંભળજો ઈટ ધેટ એ ચેર આ ચેર નો સ્પેલિંગ લખેલો છે અહીંયા ચેર એટલે ખુરશી થાય અને અહીંયા ટેબલ દોરેલું છે ટેબલ તમને હું દોરીને બતાવું ધારો કે મેં તમને આ ટેબલ દોરીને બતાવ્યું આ ચાર એના પાયા ચાર એના પાયા આ ટેબલ છે આ ટેબલ છે અને અહીંયા ચેર નો સ્પેલિંગ છે તો કે છે ઈ ધેટ એ ચેર તો કે છે ના તમે તો તરત જ કહી દો આ મેં તમને ચશ્મા આપ્યા છે અને હું એમ કહું કે ઈ ધેટ એ ઈ ઇઝ ધેટ એ ચોક તો તમે તરત કે ના તો ચશ્મા દોરેલા છે તો કે છે નો ઈટ ઇઝ ઓન ના તે નથી નો ઈટ ઇઝ ઓન ઇઝ ઓન નો સ્પેલિંગ ખાસ ધ્યાન નો ઓ એન ઓ નો અથવા યસ પછી અલ્પવિરામ ઈટ ઇઝ ઓન આઈ એસ એન ટી એન પર અલ્પ દોરવાનું છે અલ્પવિરામ જેવું ડાયરેક્ટ ઇઝન નો આઈ એસ એન ટી ના લખી દેતા ને ખોટું ના તે નથી બાળકો આપણે હજુ તમને એક વખત સમજાવું છું
જો તમને શું કીધું છે લેશન 18 માં એમ કીધું છે વોટ અથવા ઇઝ ધેટ ધી બનતા પ્રશ્નમાં જા શા આવશે એટલે બાળકો એક તો સ્પેલિંગ તમે પાકા કરશો એટલે તમને આવડી જ જશે બાળકો તો તમારે શું કરવાનું છે તો કહે છે કે અહીંયા છત્રી દોરેલી છે કે વોટ ઇઝ ધીસ તો કે જો ધીસ થી વોટ થી પૂછ્યું અને તો કે ઇટ ઇઝ એન અમ્બ્રેલા ઇટ ઇઝ એન અમ્બ્રેલા તો લોક દોરે છે વોટ ઇઝ ધેટ તો કે ઇટ ઇઝ એ લોક તો કે છે પેન્સિલ તો કે ઈ દિશે પેન્સિલ ઈ પ્રશ્ન પૂછ્યો છે તો કે ઈ દિશે પેન્સિલ તો યસ ઈટ ઈટ અહીંયા ચમચી દોરેલી છે તો કે ઈ ધેટ એ સ્કૂલ તો કે યસ ઈટ ચમચી દોરેલી હતી પછી કપ દોરેલો છે અને તમને એક પ્રશ્નમાં પૂછવા માંગે છે કે ઈ દિશે ગ્લાસ તો કે નો ઈટ ઇઝન ના તે નથી અહીંયા ટેબલ દોરેલું છે અને તમને પ્રશ્નમાં શું પૂછે છે તો કે બાળકો ઈ ધેટ એ ચેર તો કે ના તમે તો તરત જ કીધું ના આ તો ટેબલ નથી આ તો ખુરશી દોરેલી છે અથવા ટેબલ દોરેલું હોય અને અહીંયા ચેર નો સ્પેલિંગ લખ્યો છે તો કે ના નો ઈટ ઇઝન ના તે નથી બાળકો ખાસ આવડી ગયું ને ચલો ચલો વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ એ એ પણ એના જેવું જ છે બાળકો કે વોટ થી પ્રશ્ન પૂછે છે અહીંયા તમને વીટી વીટી ને રિંગ કહેવાય આ રિંગ એટલે વીટી તમે પહેલો છે ને એ બાળકો તો કે છે રિંગ નો સ્પેલિંગ આર આઈ એન જી રિંગ પહેલા તો સ્પેલિંગ જ તમારે પાકા કરવાના છે પછી દડો આપણે તમે દડો રમો છો ને બોલ તો બોલ નો સ્પેલિંગ બી એ ડબલ એલ બોલ એટલે દડો માછલી માછલી ને શું કહેવાય તો કે ફિશ એફ આઈ એસ એ ફિશ એટલે માછલી પછી પાર્ટી તમે પાર્ટી લખો છો સ્કેલેટ સ્કેલેટ એસ એલ એ ટી ઈ સ્કેલેટ એટલે પાર્ટી અને હોડી હોડી તમે બનાવો છો કાગળની અથવા તમે દરિયામાં જોતા હશો તળાવમાં જોતા હશો તો હોડી હશે જોઈ છે ને હોડી એને બોટ બોટ એટલે હોડી બી ઓ એ ટી બોટ એટલે હોડી ચલો બાળકો આપણે પ્રશ્ન બનાવીએ ચલો એ વાત છે કે વોટ ઇઝ ધીસ આ બધા વર્તિત બનવાનું બનાવવાના છે તો કે વોટ ઇઝ ધીસ તો અહીંયા તમને બીટી દોરેલી છે તો કે વોટ ઇઝ ધીસ તો ધીસ ઇઝ એ રિંગ પણ હાલે અને ઇટ ઇઝ એ રિંગ સો ધીસ ઇઝ પણ હાલશે અથવા ઇટ ઇઝ અ રિંગ ઇટ ઇઝ અ રિંગ આઈ એન જી કારણ કે આપણે ઇટ થી પ્રશ્ન બનાવવાના હતા એટલે વાંધો નહીં જે લખો હે ધીસ ઇઝ એ રિંગ અથવા ઇટ ઇઝ અ રિંગ ચાલો બાળક વોટ ઇઝ ધેટ વોટ ઇઝ ધેટ અહીંયા દડો તમને દોરેલો બતાવ્યો છે તો શું લખવાનું કે ધેટ ઇઝ એ બોલ અથવા ઇટ ઇઝ અ બોલ ઇઝ અ બોલ બોલ નો સ્પેલિંગ બી એ ડબલ એલ બી એ ડબલ એ બોલ ચલો એના પછી શું કીધું છે કે માછલી માછલી દોરેલી છે તમને એમ પૂછી છે કે વોટ ઇઝ ધીસ વોટ ઇઝ ધીસ તો માછલી દોરે છે તો માછલી નો સ્પેલિંગ એફ આઈ એસ એ ફિશ એટલે માછલી તો કે ધીસ ઇઝ એ ફિશ પણ હાલે અને ઇટ ઇઝ અ ફિશ ઇઝ અ ફિશ એફ આઈ એસ એ ફિશ ચાલો ત્રીજ ચોથું વાક્ય અહીંયા તમને સ્લેટ દોરેલી પાટી દોરેલી તમે નાના હતા ત્યારે પાટીમાં લખતા હતા ને વન ટુ થ્રી ફોર એવી રીતે તો કે વોટ ઇઝ ધેટ તો કે ઇટ ઇઝ એ સ્લેટ શું ઇટ ઇઝ એ સ્લેટ ઈ અ સ્લેટ નું સ્પેલિંગ એસ એલ એ ટી ઈ સ્લેટ પછી અહીંયા હોડી દોરેલી છે તમા બાળકો તો હોડીને બોટ કહેવાય બી ઓ એ ટી બોટ એટલે હોડી તો કે વોટ ઇઝ ધીસ તો કે ઇટ ઇઝ અ બોટ ઈ અ બોટ બી ઓ એ ટી બોટ બાળકો આવડી ગયું જો તમને આ બધા સ્પેલિંગ પાકા કરશો તો બધું ઈટી જ કરવાનું છે અને આપણો પ્રશ્ન પૂછે તો યસ અથવા નો હોય એમાં ફેરવાનું છે તો તમને રિંગ નો સ્પેલિંગ આર આઈ એન જી રિંગ બોલ બી એ ડબલ એલ બોલ એટલે દડો
માછલી FISH એટલે માછલી સ્લેટ SLATE સ્લેટ એટલે પાટી અને BOATE બોટ એટલે હોડી તમારે અહીંયા ચિત્ર દોરેલા હશે અહીંયા આવી રીતે પ્રશ્ન પૂછેલા હશે તો તમારે એના જવાબ લખવાના છે અને ઈ દિસ તમે એમ પૂછે કે ઈ દિસે બોટ તો અહીં બોટ દોરે તો શું લખવાનું યસ ઈટ ઈ અથવા તમને હોડીને બદલે બીજું કાંઈક દોરેલું હોય કે દસ્તા દોરેલું હોય કે બેન્ચ હા બેન્ચ દોરેલું છે તો તમને એમ કહે છે કે ઈ દિસે બોટ તો કે નો ઈટ ઇઝ ના તે નથી બાળકો તમને બનાવતા આવડી ગયું ને ચાલો આવી રીતે તમારે સ્પેલિંગ બધા પાકા કરશો એટલે તમને બધું સાચું પડશે સ્પેલિંગ કોડ કરાટ પાકા કરી દેવાના છે બાય બાય.